વિજ્ઞાન ધોરણ 8 ચેપ્ટર 8માં કોષ રચના અને કાર્ય. તો ખબર જ છે કોષ આપણો શરીરનું રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણે આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કાં તો નિર્જીવ. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યો છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળ એકમ વિશે અભ્યાસ કરીશું અને જેને કોષ કહે છે. કોષની સરખામણીમાં આપણે ઈંટો સાથે કરી શકીએ કે જેવી રીતે ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવનું શરીર નિર્માણ કરે છે. હવે છે કોષની શોધ. તો આ કોષ છે તો એની શોધ કોણે કરી છે? રોબર્ટ હુકે 1665માં બુચનો પાત્રો છેદ લીધો. એટલે શું છે? બુચ વનસ્પતિ છે. એનો પાત્રો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. એટલે કે વિપુલ દર્શક સાધન એટલે કયું થાય? માઇક્રોસ્કોપ. બુચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓએ બુચનો પાત્રો છેદ લીધો અને તેનો સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બુચના છેદમાં અનેક ખાના જેવી અથવા તો વિભાજિત ખંડો જેવી, તો જુઓ આકૃતિ 8.1માં ખંડો છે, ઝીણા, જુઓ આમાં ઝીણા ખંડો છે, એને એવી રચના જોઈ. આ તે ખાના મધમાખીના મધપૂડા ખાના જેવા હતા. તેઓએ એ પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા તો વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા છે. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શકાયા. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી માહિતી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી જોઈ શકાયું. હવે છે કોષ. ઇમારત માટે ઈટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. તો જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન આકાર અને કદ અલગ અલગ હોય છે, તે પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે. હવે છે મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું છે અથવા તો કોષોનો એક સમૂહ છે? તો જુઓ અહીં આકૃતિ છે કે ઈંટોની દિવાલ છે, જુઓ એક સરખી દિવાલ આકાર બન્યો. એવી જ રીતે ડુંગળીનું પડ છે, એનો કોષ છે. મરઘીનું ઈંડું એક જ કોષ છે. મરઘીનું ઈંડું છે એ કોષ છે, પણ એ ખૂબ જ મોટો છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખ વડે પણ જોઈ શકાય છે. હવે છે સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન કરી તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે, તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યા પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. હવે છે કોષોની સંખ્યા. શું તમે કોઈ ઊંચા વૃક્ષ તથા હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો? આ સંખ્યા અબજો અથવા તો ખરબોમાં હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો આવેલા છે, જે રચના તેમજ કદના જુદા જુદા હોય છે. કોષના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો થાય છે. 1 અબજ એટલે 100 કરોડ અને 1 કરોડ એટલે 100 લાખ થાય. હવે છે જે સજીવોના શરીર એકથી વધારે કોષના બનેલા છે તો બહુકોષીય સજીવ કહેવાય છે. તો બહુ મલ્ટીસેલ્યુલર એટલે કે બહુ કોષીય. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે.
ફલિત અંડકોષ હોય એને શું કહેવાય? ફલિતાંડ કહેવાય. એ વિભાજન પામે છે અને વિકાસ પામે છે. તે દરમિયાન તેના કોષની સંખ્યા વધારે છે. આકૃતિ 8.3A અને 8.3B જુઓ. તો જુઓ 3A અને 3B બંને સજીવો એક જ કોષના બનેલા છે. તો એક કોષ ધરાવતા સજીવને શું કહેવાય? એક કોષીય સજીવ. તો આ અમીબા છે અને આ પેરામીશિયમ છે.